છો બધા? મજે મને. તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છે સીતાફળની બાસુંદી. તો તમે નાના હશો તો ત્યારે તમને તમારા દાદા દાદી એવું કીધું હશે કે સીતાફળ વાંદરા નથી ખાતા. કેમ એ પણ કીધું હશે, જો નથી કીધું તો મને ખબર છે કેમ કે મારા દાદા દાદીએ મને કીધું હતું. તો એક તો પહેલું એ છે કે નામ સીતાફળ એટલે કદાચ નામના રીઝનથી પણ ના ખાતા હોય. બીજું રીઝન એ છે કે સીતા માતાએ ભેટ રૂપે ભગવાન શ્રીરામને આપ્યું હતું તો એના માનમાં પણ નહીં ખાતા હોય. ત્રીજું થોડું મને સાચું પણ લાગે છે કે સીતાફળની અંદર એક બિયા હોય છે, તો એ બિયાને અલગ કરીને પછી ખાવાનું હોય છે. તો બની શકે કે વાંદરા ડાયરેક્ટ ખાઈ જતા હશે ને પછી એ બિયા એમને પ્રોબ્લેમ કરતા હોય તો પણ ના ખાઈ શકે ને. તો ચાલો આપણે બનાવી લઈએ સીતાફળની બાસુંદી. બિયા કાઢી દઈશું, ટેન્શન ના લો, તમને નહીં પ્રોબ્લેમ આવે. તો ચાલો બનાવી લઈએ આપણે સીતાફળની બાસુંદી. તૈયાર લઈ લઉં છું એક કઢાઈ, તો કઢાઈમાં એડ કરું છું ઘી. તો ઘીને હું ખાલી લગાવું જ છું કેમ કે આપણે જે આ કઢાઈમાં આપણે દૂધને ઉકળવા મૂકીશું તે ચોટી ના જાય ને, આ એની ટ્રીક છે. તો એવું સમજી લો કે સિક્રેટ ટ્રીક આપી મેં તમને કે ગમે ત્યારે દૂધ તમે ઉકળવા મૂકો ને તો આ રીતેથી કરશો ને તો એ ભરે નહીં. તો હવે એડ કરી દઈએ દૂધ. તો અમે 1 લિટર જેટલું દૂધ લીધું છે કેમ કે આને આપણે દૂધ જોઈશે કેમ કે આને આપણે ઘટ કરવાનું છે. એટલે તો આને આપણે ઉકળવા દઈએ, ધીમા તાપ ઉપર આને ઉકળવા દેવાનું છે. તો આ જ્યાં સુધી ઉકળે અને ઘટ થાય ત્યાં સુધી આપણે પલ્પ નીકાળી દઈએ સીતાફળનો. તો ચાલો, તો જ્યાં સુધી આપણું દૂધ ઉકળે ત્યાં સુધી આપણે નીકાળી દઈએ સીતાફળનો પલ્પ. તો એના માટે એક બાઉલમાં આ રીતેથી ગળણીની મદદથી મૂકી દઈએ અને આ રહ્યું આપણું સીતાફળ. તો સીતાફળ પાકવું હોય ને એ રીતેનું લેજો. તો આપણે કમ્પ્લીટલી રીતેથી સીતાફળને સાફ કરી દીધું છે. તો બિયાને મેં અલગ કરી દીધા છે, તો આને આપણે ફેંકવાનું નથી, આને પણ લઈ લેવાનું છે કેમ કે આ બાસુંદીમાં જ્યારે આપણે પીએ છીએ ખાઈએ છીએ બાસુંદી તો ત્યારે આ ઝડપ મોડામાં આ છે ને તો ત્યારે બહુ જ ટેસ્ટ આવે છે એનો. તો આને આપણે સાફ કરી દેવાનું છે કમ્પ્લીટલી. તો આપણું તૈયાર થઈ ગયું છે જે પલ્પ સીતાફળનો. તો હવે આપણે જતા રહીએ દૂધ આગળ કેમ કે ઉકળીને તૈયાર થઈ ગયું છે. તો ચાલો, તો આપણું દૂધ કમ્પ્લીટ રીતેથી ઉકળીને તૈયાર થઈ ગયું છે. તો અહીંયા આપણે લીધું હતું 1 લિટર અને તૈયાર થઈ ગયું છે 500 ગ્રામ જેટલું. તો આ જ થિકનેસ આપણે રાખવાની છે દૂધની. તો હવે આપણે એડ કરીશું આમાં શુગર. તો આપણે 5 ચમચી જેટલી નાખી છે કેમકે સીતાફળ પણ ગળ્યા હોય છે એટલે ટેસ્ટ પ્રમાણેનું જ રાખજો, કેમ કે ખાંડ ઓછી જ રાખજો. અને આપણે મિક્સ કરી લઈએ. તો ખાંડ નાખ્યા પછી મેં આને 2 થી 3 મિનિટ ઉકળવા દીધું હતું. તો રેડી થઈ ગયું છે અને હવે આપણે થોડાક એમાં એડ કરીશું કાજુ બદામના ટુકડા કે બાસુંદીમાં આવે છે. તો હવે આપણે આમાં એડ કરવાનું છે
સીતાફળની ફળ કે આપણે સીતાફળનો ફળ નીકાળ્યો તો તે તમાં એડ કરી દઉં છું. અને આપણે બહુ નહીં એક જ મિનિટ સુધીને ચડવા દઈશું જેથી કમ્પ્લીટ એનો ફ્લેવર દૂધમાં મિક્સ થઈ જાય, પણ બહુ નહીં એક જ મિનિટ. તો રેડી થઈ ગઈ છે આપણી સીતાફળની બાસુંદી. તો હવે કલ્લીએ ગેસ બંધ અને આને ઠંડી થવા દઈએ, અને ઠંડી થાય પછી આપણે કરીશું પ્લેટિંગ. તો ચાલો આને ઠંડી થવા દઈએ. ચાલો કરી લઈએ આપણે પ્લેટિંગ. તો પ્લેટિંગ કરવા માટે લઈ લઉં છું અહીંયા મસ્ત મજાની માટીના ગ્લાસ, એટલે કે ગુજરાતીમાં કહીએ તો કુલડી. તો મને બહુ ગમે છે માટીની કુલડીઓ. તો હવે માટીની કુલડીમાં આપણે ઠંડી ઠંડી બાસુંદીને એડ કરી લઈશું. તો આપણે એડ કરી લીધી કુલડીમાં બાસુંદી, અને હવે આપણે થોડા સ્પ્રિંકલ કરી લઈશું પિસ્તા. તો રેડી થઈ ગઈ છે આપણી મસ્ત મજાની ઠંડી ઠંડી સ્વીટ સ્વીટ સીતાફળની બાસુંદી. તો કોને કોને ભાવે છે કમેન્ટ કરજો, અને નવા હોય તો લાઈક ને સબસ્ક્રાઇબ ને શેર જરૂરથી કરજો. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, ધ્યાન રાખજો તમારું તમારી ફેમિલીનું.